સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ધ અનધર વિડીયો લેક્ચર તો પ્રિવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રાણી પેશીઓ સ્ટાર્ટ કરી દીધી અને એમાં આપણે અધિછદ્ય પેશીઓ વિશે માહિતી મેળવી હતી અધિછદ્ય પેશીના ત્રણ પેટા પ્રકાર વિશે માહિતી મેળવી જેમાં લાદીસમ અધિછદ સ્તંભીય અધિછદ અને ઘનાકાર અધિછદ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે બીજી પ્રાણી પેશી વિશે વાત કરવાના છે તો લસ્ક સ્ટાર્ટ બીજી પ્રાણી પેશી એટલે કે સંયોજક પેશી વિશે વાત કરવાની છે તો ફ્રેન્ડ સંયોજક પેશી એટલે શું સંયોજક પેશી એટલે કે એવી પેશી જે બે પેશીઓ કે અંગો વચ્ચે જોડાણ સાધી અને આધાર આપતી પ્રાણી પેશી છે જેને આપણે સંયોજક પેશી કહીએ છીએ ફરી પાછું અહીંયા આપણે વનસ્પતિ પેશી વિશે વાત કરીશું ફ્રેન્ડ કેમ કે વનસ્પતિ પેશીમાં પણ આપણે સ્થાયી પેશી વિશે વાત કરી હતી અને સ્થાયી પેશીના બે પ્રકાર હતા એક સરળ સ્થાયી પેશી અને બીજી હતી જટિલ પેશી તો સરળ સ્થાયી પેશીમાં આપણે વાત કરી હતી કે બધા કોષો અથવા તો બધી પેશીઓ જે છે એ એક જ પ્રકારની હોય છે અને આ બધાના જોડાણથી જે પેશી રહે એને આપણે સરળ સાહેબ પેશી કયા કીધી હતી અને બીજી હતી કે જટિલ સાહેબ પેશી તો જટિલ સાહેબ પેશીમાં અલગ અલગ પેશીઓ અથવા તો બે કરતાં કે ત્રણ કરતાં વધારે પેશીઓ જ્યારે જોડાય અને એક પેશી બનાવે તેને આપણે જટિલ સાય પેશી કહીએ છીએ જલવાહકની જ વાત કરીએ જલવાહક એ જટિલ સાય પેશી છે તો જલવાહકની વાત કરીએ તો જલવાહકની અંદર આપણે જલવાહિની જલવાહિની કે જલવાહક મૃતુતક અને જલવાહક તંતુ આમ ચાર અલગ અલગ પેશીઓ જોડાય અને એક પેશી બનાવે તેને આપણે જટિલ સાય પેશી કહીએ છીએ તો એવી જ રીતે અહીંયા વાત કરીએ કે સંયોજક પેશી કોને કહેવાય તો સંયોજક પેશી એ બે કરતાં વધારે પેશીઓ જ્યારે સાથે જોડાય અને જે પેશી બનાવે અને આ પેશી આધાર આપવાનું કાર્ય કરે તો આવી પેશી આવી પ્રાણી પેશીને આપણે સંયોજક પેશી કહીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં જે પેશીઓ હોય છે એનું નામ અલગ હોય છે એના કાર્ય અલગ હોય છે પરંતુ જે જેની એની રચના છે એ સેમ જ હોય છે અમુક હદ સુધી એની રચના સરખી જ હોય છે ફ્રેન્ડ્સ તો હવે આપણે વાત કરીએ કે સંયોજક પેશીના લક્ષણો શું છે તો સંયોજક પેશીના કોષો એ એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે આપણે આગળ વાત કરી હોય છે પરંતુ અહીંયા વાત કરીએ કે સંયોજક પેશીના કોષો છે એ એકબીજા સાથે થોડાક ઓછા જોડાયેલા હોય છે અને તે આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તો એ આંતરકોષીય આધારક દ્રવ્ય એટલે શું અથવા તો આંતરકોષીય આધારક એટલે શું તો કોષની અંદર જે આધાર આપતી રચના છે એને આપણે આંતરકોષીય આધારક કહીએ છીએ આગળ આપણે વાત કરી હતી કે આધાર કલા વિશે વાત કરી હતી હવે આધાર કલા એટલે કોઈ પણ કાર્ય માટે એ કલા ઉપર કોઈ પણ કાર્ય એ કલા ઉપર થાય છે તેને આપણે આધાર કલા કહીએ છીએ એ ફોર એક્ઝામ્પલ લઈએ તો કણાપસૂત્ર કણાપસૂત્ર એ કોષની અંદર કોષ રસમાં આવેલું હોય છે અને તે કણાપસૂત્ર એ કોષરસને જ આધાર બનાવી અને પોતાના કાર્ય કરે છે એટલે કે કોષરસને આધાર બનાવે છે અને કોષરસની અંદર રહીને તે એટીપીનું નિર્માણ કરે છે એવી જ રીતે કોષની અંદર બીજા ઘણા અંગો હોય છે જેમ કે લાઇસોઝોમ અંત કોષ રસ ચાળ ગોલગીકાઈ આ બધાએ અંગો એ કોષરસને આધાર બનાવી અને પોતાના કાર્ય કરે છે તો આવા દ્રવ્યની અંદર સંયોજક પેશીના કોષો એ ગોઠવાયેલા હોય છે હવે આધાર કોશી આંતરકોશી આધારક દ્રવ્યની વાત કરી તો આંતરકોશી આધારક દ્રવ્ય એ જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરળ હોય છે હવે આંતરકોશી આધારક દ્રવ્યની લાક્ષણિકતાના આધારે આપણે સંયોજક પેશીના કાર્યને અનુરૂપ પરિવર્તનશીલ રહે છે હવે એના પ્રકારોની વાત કરીએ તો એના સંયોજક પેશીના પ્રકારોમાં રુધિર અસ્થિ કાસ્થિ અસ્થિબંધ સ્નાયુબંધ તંતુગળક પેશી અને મેઘપૂર્ણ પેશી તો આટલા પ્રકાર છે એ સંયોજક પેશીના પ્રકાર છે તો વન બાય વન એના વિશે આપણે વાત કરીએ સંયોજક પેશીમાં પહેલી પેશી છે રુધિર પેશી હવે રુધિર પેશી જે છે એ પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે એના બંધારણની વાત કરીએ તો રુધિર પેશીની અંદર રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે હવે રુધિર પેશીમાં રુધિર રસ એ સિત્તેર ટકા જેટલું હોય છે અને રુધિર કોષો એ ત્રીસ ટકા જેટલા હોય છે અને રુધિર રસને આપણે પ્લાઝમા તરીકે પણ ઓળખીએ છીએ હવે આ ટોપિકને તો કોઈ રિલેટેડ નથી પરંતુ આપણે ઇન જનરલ વાત કરીએ કે પ્લાઝમા તો હમણાં જે કોરોનાની મહામારી ચાલે છે એમાં આપણે તમને ખ્યાલ હશે કે ઘણા બધા એવા કહે છે કે પ્લાઝમા થેરાપી વિશે વાત કરી છે હવે પ્લાઝમા થેરાપીમાં જે પેશન્ટ કોરોનાને ક્યોર કરી રહ્યા છે અથવા તો જેમનું કોરોના ક્યોર થઈ ગયું છે એનું બ્લડ લેવામાં આવે છે અને એનો પ્લાઝમા એ અલગ તારવવામાં આવે છે અને જે લોકો જે કોરોના ગ્રસ્ત છે એની અંદર આ પ્લાઝમા ઇન્જેક્ટ કરવામાં આવે છે જેને પ્લાઝમા થેરાપી કહે છે અને એવા સંશોધનો ચાલી રહ્યા છે કે શું પ્લાઝમા થેરાપીથી કોવિડ નાઇન્ટીનથી રક્ષણ અથવા તો એને બચાવ કરી શકાય છે કે નહીં આ ટોપિકને તો કોઈ રિલેટેડ નથી પણ વાત આવી તો મેં કહી દીધું ઓકે તો રુધિર પેશીની વાત કરીએ આપણે તો રુધિર પેશી એ રુધિર રસ અને રુધિર કોષોની બનેલી હોય છે હવે રુધિર રસ તે આંતરકોષી આધારક દ્રવ્ય તરીકે વર્તે છે તેમાં પ્રોટીન સોડિયમ ક્લોરાઇડ અને અંતસ્ત્રાવો આવેલા હોય છે અને રુધિર કોષોની વાત કરીએ તો રુધિર કોષો એ લાલ રુધિર કોષો વિવિધ પ્રકારના શ્વેત કોષો અને ત્રાકણો એની અંદર આવેલા હોય છે હવે લાલ રુધિર કોષો એટલે કે આરબીસી રેડ બ્લડ સેલ જે આપણા લોહીના લાલ કલર માટે જવાબદાર છે અને એના પરથી આપણો હિમોગ્લોબિનનો ખ્યાલ આવે છે બીજા છે શ્વેત કોષો જેને આપણે ડબલ્યુબીસી કહીએ છીએ અથવા તો વ્હાઈટ બ્લડ સેલ કહેવાય છે હવે શ્વેત કોષો છે એ આપણા ઇમ્યુનિટી પાવર આપણામાં કેટલું છે એ એ દર્શાવે છે એટલે કે આપણે કોઈ બીમારી થઈ છે તો આપણું ઇમ્યુનિટી પાવર જે છે એ ઓછું થઈ જાય છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી થઈ જાય છે તો એના પરથી ખ્યાલ આવશે કે આપણે શરીરની અંદર જો ડબલ્યુ બીસી અથવા તો શ્વેત કણો છે એ વધારે અથવા ઓછા થઈ જાય તો એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આપણા શરીરની અંદર કોઈ બીમારી છે હવે શ્વેત કોષોની જે રેન્જ છે એ આપણા બ્લડની અંદર ચાર હજારથી દસ હજાર જેટલી હોય છે જો એનાથી ઓછા વધી જાય તો આપણા શરીરની અંદર કોઈ બીમારી છે એવું અનુમાન લગાવે છે હવે ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુ ની અંદર આપણા જે શ્વેત કણો છે અને ત્રાક કણો છે જેને આપણે પ્લેટલેટ કાઉન્ટ બી કહીએ છીએ એ ઓછા થઈ જાય છે અને એવી જ રીતે વાત કરીએ મલેરિયાની તો મલેરિયાની અંદર જે આપણા ડબ્લ્યુબીસી અથવા તો શ્વેતકણો છે એ વધી જાય છે અને ત્રાક કણો એ ઓછા થઈ જાય છે તો એના પરથી ડોક્ટર અનુમાન લગાવે છે કે આ આ આ પેશન્ટને બીમારી છે છે અને ફર્ધર ટેસ્ટ માટે એને કહે ઓકે તો જે રુધિર કોષો છે જેની આરબીસી ડબલ્યુબીસી પ્લેટલેટ એ બધા રુધિર રસમાં નિલંબિત થયેલા હોય છે અહીંયા ફિગરમાં આપણે જોઈ શકીએ કે ડબલ્યુબીસી આવેલા છે એટલે ઘણા ટાઈપના ડબલ્યુબીસી એટલે કે શ્વેત કણો આવેલા છે આરબીસી એટલે કે રુધિર કોષો અને પ્લેટલેટ એટલે કે ત્રાક કણો આપણા રુધિર રસમાં નિલંબિત થયેલા જોવા મળે છે હવે એના કાર્યોની વાત કરીએ તો રુધિરનું રુધિર પેશીનું કાર્ય શું છે તો રુધિર પેશીનું કાર્ય એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે શ્વસન વાયુ કહીએ છીએ એને શરીરમાં પચેલા ખોરાકને અંતસ્ત્રાવોને અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવાનું કાર્ય આ રુધિર પેશી કરે છે તો રુધિર પેશી એ ઘણી મહત્વની છે હવે વાત કરીએ બીજી પેશીઓ વિશે વાત કરીએ અસ્થિ પેશી સંયોજક પેશીનો બીજો પ્રકાર છે અસ્થિ પેશી તો અસ્થિ પેશી એ શરીરના હાર્ટ નિર્માણ કરતી અને શરીરને આકાર આપતી સંયોજક પેશી છે વિદ્યાર્થી મિત્રો જો શરીરના અંદર હાડકાં નો હોય તો આપણું શરીર કેવું હોય આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે હાડકા વગરનું શરીર એ કેવું હોય છે એ એક જ જગ્યાએ પડી રહે છે તો હાડકા છે એ શરીરને આકાર આપે છે એની સાથે સાથે શરીરને એક મજબૂતાઈ આપે છે અને અંગોને આધાર આપે છે જેના લીધે આપણે હલનચલન કરી શકીએ છીએ અને બીજા કાર્યો કરી શકીએ છીએ અસ્થિ પેશી એ છિદ્રીસ પ્રકારની પેશી છે એટલે કે એની અંદર એક છિદ્રિષ્ટ આવરણ આવેલું હોય છે અને જેને આપણે અસ્થિ મજ્જા તરીકે ઓળખીએ છીએ આગળ આપણે વાત કરીએ રુધિર પેશીઓની તો રુધિર વિશે તો વાત કરીએ રુધિરનું નિર્માણ ક્યાં થાય છે તો રુધિરનું નિર્માણ આ અસ્થિની જે છિદ્ર અસ્થિની અંદર થાય છે જેને આપણે અસ્થિ મજ્જા કહીએ છીએ જે છિદ્રિષ્ટ પ્રકારનું હોય છે એટલે કે અસ્થિ મજ્જાની અંદર કેટલીક રુધિર કેશિકાઓ આવેલી હોય છે જે રુધિરનું નિર્માણ કરે છે અસ્થિપેશીના કાર્યની વાત કરીએ તો તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે તેમજ સ્નાયુ જોડાણ કરવાનું પણ કાર્ય કરે છે હવે તે હાડકાનું નિર્માણ કરે છે વૃદ્ધિનું નિર્માણ કરે છે અને શરીરને આધાર આપવાનું કાર્ય એ અસ્થિસંયોજક પેશી કરે છે અને એની રચના પ્રકારની છે અસ્થિસંયોજક પેશીના કોષો એ કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં આવેલા હોય છે આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે કેલ્શિયમ એ મજબૂત અને ફોસ્ફરસ એ મજબૂતાઈ માટે જરૂરી હોય છે તેથી આંતરકોષીય આધારક દ્રવ્યમાં આવા કોષો આવેલા હોય છે અને આ પેશી એ કઠણ અને મજબૂત હોય છે કઠણ અને મજબૂત હશે તો જ આપણા શરીરને તે મજબૂતાઈ આપી શકશે આધાર આપી શકશે અને શરીરનું જે શરીરને આકાર આપી શકશે રાઈટ હવે વાત કરીએ ત્રીજી પેશીઓની જે છે અસ્થિબંધ અને સ્નાયુબંધ તો અસ્થિબંધ વિશે વાત કરીએ તો અસ્થિબંધ એ બે નજીકના અથવા તો ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી જે નજીકના બે અસ્થિ હોય છે એ આપણે આપણા એલ્બોની વાત કરીએ તો હાથની જે કોણી છે એની વચ્ચે જે હાડકાં હોય છે જેને અસ્થિબંધ તરીકે ઓળખે છે એટલે કે તે બે હાડકાંઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે જેને આપણે અસ્થિબંધ કહીએ છીએ આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે તેથી આપણે આપણા હાથની મૂવમેન્ટ કરી શકીએ છીએ હવે તેમાં આંતરકોષીય આધારિત દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે હવે વાત કરીએ સ્નાયુ પેશીની તો સ્નાયુ પેશી એ અસ્થિને સાથે જોડતી સંયોજક પેશી છે બે અસ્થિઓને સાથે જોડતી અસ્થિબંધ બે અસ્થિઓને જોડે છે રાઈટ પણ એના માટે કેટલીક સ્નાયુ પેશી પણ હોય છે જે આ અસ્થિઓને સાથે જોડવાનું કાર્ય કરે છે જેને આપણે સ્નાયુબંધ પેશી કહીએ છીએ મર્યાદિત ધરાવતી પેશી હોય છે હવે વાત કરીએ કાસ્થિ ની કાસ્થિ અસ્થિ ઉપર તે ખ્યાલ આવ્યો કે તે હાડકા અસ્થિનું નિર્માણ કરે કાસિ એટલે હાડકા જેવું પરંતુ નરમ રાઈટ કાસ્તી પેશીની રચનાની વાત કરીએ તો કાસ્તી પેશીની રચનામાં પ્રોટીન અને સર્કલાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્તી કોષો એ છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય છે અહીંયા આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે કેવી રીતે કાસ્તી કોષો એ આંતરકોષીય અવકાશની અંદર છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય છે હવે કાસ્તી એ નાક કાન ગળામાં અને શ્વાસનળીમાં આવેલી હોય છે અસ્થિ હોય છે જે આપણા હાથમાં હાથની વાત કરીએ તો આપણા હાથની જે અસ્થિઓ હોય છે એને આપણે વાળી શકતા નથી રાઈટ પરંતુ કાસ્તીને આપણે જેમ કહીએ તેમ આપણે વાળી શકીએ છીએ તો આપણે નાકની જેમ મુવમેન્ટ કરાવીએ એમ કરાવી શકીએ છીએ એવી જ રીતે કાનની કરાવી હોય તો કરાવી શકીએ છીએ તો આ બધા નાક કાન ગળામાં અને શ્વાસનળીમાં કાસ્તી સંયોજક પેશી આવેલી હોય છે તે જે તે ભાગની સ્થિતિસ્થાપકતા આપે છે મેં આગળ મેં હમણાં જ વાત કરી કે કાસ્તી પેશી એટલે કે જે આપણું નાક છે કાન જેને આપણે ગમે એ જગ્યાએ વાળી શકીએ છીએ એટલે કે તે જે તે ભાગની સ્થિતિ સ્થાપકતા આપે છે કાનનો ભાગ આપણે કર્ણ પલ્લવ કહીએ છીએ એ આપણે વાળી શકીએ છીએ જે કાસ્તીનું બનેલો છે એટલે આપણે એને વાળી શકીએ છીએ હવે કાસ્તી એક પ્રકારની કાસ્તી કંકાલ પેશી છે એટલે કે એક પ્રકારની અસ્થિ પેશી છે પરંતુ તે સ્થિતિસ્થાપકતા સ્થાપકતા બક્ષે છે તેથી તેને આપણે કાસ્તી પેશી તરીકે ઓળખીએ છીએ કાસ્તી પેશી એ સાંધાના ભાગે અસ્થિકોષની સપાટીને લીસી બનાવે છે હવે વાત કરીએ બીજી પેશી સંયોજક પેશીની જે છે તંતુ ઘટક પેશી તો તંતુ ઘટક પેશીના સ્થાનની વાત કરીએ તો તે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે આવેલી હોય છે આપણી ત્વચા હોય છે એ અને સ્નાયુ પેશી એમની વચ્ચે આવેલી હોય છે રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજામાં આ તંતુગતક પેશીઓ આવેલી હોય છે રુધિર વાહિનીઓ અને ચેતા પેશીઓની વચ્ચે આપણા શરીરની અંદર કેટલીક રુધિર વાહિનીઓ અને ચેતા પેશીઓ આવેલી હોય છે અને એની વચ્ચે આ તંતુગતક પેશીઓ આવેલી હોય છે રચનાની વાત કરીએ તો આંતરકોષીય આધારકમાં એ ઝાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હોય છે આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુ કોષ બૃહદ કોષ અને માંસકોષ જોવા મળે છે આપણે ફિંગર ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે તંતુ ઘટક પેશીની અંદર આપણે બૃહદ ભક્ષક કોષો માંસ કોષો કોષો અને ઝાલાકર તંતુઓ કોલાજન તંતુઓ કોષીય રસ આ બધા આવેલા હોય છે હવે તંતુ ઘટક પેશી એ વિશેષ પ્રકારની સંયોજક પેશીનો પ્રકાર છે હવે અહીંયા આપણે વાત કરી હતી કે રુધિર વાહિનીઓમાં આવેલી હોય છે જે રુધિર વાહિનીઓ બે પ્રકારની હોય છે એક શીરા અને ધમની તો શિરા એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરે છે અને ધમની એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે હવે આપણે અનુમાન લગાવીએ કે તંતુઘટક પેશી એ રુધિરના નિર્માણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે કારણ કે રુધિર વાહિનીના તે બંધારણમાં ઉપયોગી નથી પરંતુ એ રુધિર વાહિનીઓ અને ચેતાતંતુની ફરતે આવેલી હોય છે એટલે કે એના બંધારણમાં પણ સોરી એના રુધિરના નિર્માણમાં પણ અગત્યનો ભાગ હોય છે જેમ કહી શકીએ છીએ હવે એના કાર્યની વાત કરીએ તો તે અંગોની અંદરની ખાલી જગ્યા ભરે છે આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીના સમારકામમાં મદદરૂપ કરે છે હવે કોઈ પણ આપણે ઓપરેશન થયું કે કંઈ લાગ્યું હોય તો ત્યાં આપણે જે સ્કીન હોય છે એ ફરી પાછી નોર્મલ થવા લાગે છે આ તંતુઘટક પેશીના લીધે જોવા મળે છે કારણ કે તંતુઘટક પેશી એ ખાલી જગ્યાને ભરે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે હવે છેલ્લી પેશી છે મેદપૂર્ણ પેશી તો એના વિશે વાત કરીએ હવે આ પેશી એ ત્વચાની નીચે આવેલી હોય છે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે હવે આ પેશી એ ચરબીનો સંગ્રહ કરતી પેશી છે કારણ કે પેશીના કોષો એ ચરબીના ગોલકોથી ભરેલા હોય છે અહીંયા આપણે અંદર જોઈ શકીએ છીએ કે મેદ બિંદુ આવેલા હોય છે કોષ કેન્દ્ર આવેલા હોય છે અને આ મેદ બિંદુ એ મેદપૂર્ણ કોષ ધરાવે છે એટલે કે ચરબીથી ભરપૂર હોય છે આ કોષો જેને આપણે મેધપૂર્ણ કોષો તરીકે ઓળખીએ છીએ મેદપૂર્ણ પેશી નું કાર્ય શું છે તો તે ઉષ્માનું નિયમન કરે છે એટલે કે આપણા શરીરને ઠંડી ગરમીથી બચાવવાનું કાર્ય કરે છે જો વધારે ઠંડી હોય અને જે લોકો જાડા હોય એવા આપણે સાંભળ્યું છે કે જે લોકો જાડા હોય છે એમને વધારે ઠંડી નથી લાગતી રાઈટ તો આ મેદપૂર્ણ પેશી એ ઉષ્માનું નિયમન કરવાનું કાર્ય કરે છે આપણા શરીરને ઠંડી ગરમીથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સંયોજક પેશી વિશે વાત કરી અને એના પ્રકારો વિશે ડિટેલમાં માહિતી મેળવી તો એની સાથે જ આજનો જે આપણો વિડીયો લેક્ચર છે એ આપણે સમાપ્ત કરીએ છીએ એન્ડ એટ ધી એન્ડ ઓફ ધીસ વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ